જેતપુરમાં સતત દુષ્કર્મની ઘટના વધી રહી છે. ગત અઠવાડિયે ગેંગ રેપની ઘટનાના પડઘા હજુ સામ્યા નથી ત્યારે અન્ય એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેતપુર પોલીસ દ્વારા આ દુષ્કર્મના આરોપીને પકડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ દુષ્કર્મમાં એક સગીરા ઉપર છરીની અણીએ દુષ્કર્મ કરવામાં આવ્યું હતું અને તે બાદ સગીરાના પરિવાર ઉપર હુમલો કરવામાં આવેલ હતો. જેતપુર શહેરમાં હાલ ચકચાર છવાઈ ગયો છે કારણ કે છેલ્લા એક માસમાં દુષ્કર્મનો ત્રીજો બનાવ સામે આવ્યો છે. જૂનાગઢ રોડ પર રહેતા શ્રમિક પરિવારની સગીર પુત્રીને છરી બતાવી દુષ્કર્મ ગુજારનાર શખ્સને સમજાવવા જતા બે શખ્સોને લાકડાના પાઇપ વડે હુમલો કર્યો હતો. બનાવની વિગત એવી છે કે અત્રેના જૂનાગઢ રોડ જલારામ મંદિર પાસે આવેલા વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવાર શનિવારે સાંજે જમવા બેઠા હતા ત્યારે તેમની સગીર વયની પુત્રી ચર્ચા કરતા ત્યારે સગીરાની માતાએ પોતાની સગીર પુત્રીને પૂછ્યું હતું કે તને કોઈ તકલીફ છે. ત્યારે તેણે કહે છે કે તે છેલ્લા 3 માસથી તે માસિક ધર્મમાં આવી નથી. ત્યારે આ બાબતે તેણે જણાવેલ કે તેની બાજુના ઝૂંપડામાં રહેતા બધું હક્કુ વાઘેલાએ 3-1 માસ પહેલા છરી બતાવી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ ગુજારેલ, જેથી આ બાબતે સગીરા તથા તેના માતા પિતા સમજાવવા જતા બધું તથા તેનો ભાઈ બાઉ બંનેએ ઉશ્કેરાઈ જઈ લોખંડના પાઇપ વડે ત્રણેય પર હુમલો કર્યો હતો અને સગીરાના પરિવારને ઘાયલ કરેલ હતે. આ હુમલામાં ઘાયલ સગીરાના પરિવારે 108 મારફતે સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડેલ, જ્યાં સગીરાના પિતાની ફરિયાદ પરથી પોલીસે બંધુ અને બાવા બંને વિરુદ્ધ IPC 323, 325, 504, 114, GP એક્ટ 135 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે શ્રમિક પરિવારની સગીરાને છરી બતાવી અવારનવાર દુષ્કર્મ આચરનાર બધું હક્કુભાઈ વાઘેલ વિરુદ્ધ સગીરાની માતાની ફરિયાદ પરથી IPC 376, 506 માતાની ફરિયાદ આધારે ગુનો નોંધી આગળની તપાસ PSI SR ખરાડી ચલાવી રહ્યા છે, જે મુજબના મુખ્ય આરોપીને બધું હુકર વાઘેલને પકડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ગઈકાલે જેતપુર પોલીસ સ્ટેશનમાં એક રેપની ફરિયાદ નોંધાયેલ છે, જેમાં જૂનાગઢ રોડ ઉપર આવેલ ઝૂંપડામાં એક સગીર બાળકી સાથે દુષ્કર્મનો બનાવ બનેલ હતો. એમાં એને જ પિતરાઈ પરિવારમાં એની જ કાકાનો દીકરો જો છે એને સાથે વારંવાર દુષ્કર્મ કરેલ હતો. બનાવમાં એવું હતું કે જ્યારે પહેલીવાળા વસ્તુ થઈ હતી રાત્રિમાં સગીર બાળકી એને ઘરે ઝૂંપડામાં સૂતી હતી ત્યારે એનો જો રિલેશનમાં જો એનો ભાઈ હોય જેનું નામ છે બધુભાઈ હક્કુભાઈ વાઘેલા, એને રાત્રે ઝૂંપડામાં આવેલ એને છરી દેખાવીને એને ધમકાવીને એને ત્યાં એને ખાટલા ઉપર લઈને ગયો અને પછી દુષ્કર્મનો બનાવ કરેલ અને પછી 4-5 વખત પણ એવી જ રીતે છરી બતાવીને એને ધમકી આપીને કે ભાઈ અગર કોઈને કહી દે તો એને ભાઈને જાનથી મારી નાખીશ એવી ધમકી આપીને પછી વારંવાર દુષ્કર્મ કરતો હતો એને બાળકી સાથે. એ આ ઘટના છે પૂરી કેવી રીતના બહાર આવી, એમાં કોઈ વાત છે કે જે સગીરા છે એમના માતા પિતા સાથે ચર્ચા થઈ પછી સમજાવટમાં બીજી અન્ય પણ એક જે મારામારીની ઘટના બની ત્યાં કેવી રીતના બહાર આવી અને મારામારીની ઘટના શા માટે બની કેવી રીતે એમાં જ્યારે આ જો બાળકીને સાથે જો બનાવ બન્યો હતો એમાં આ જ્યારે એનો માસિક ધર્મ નથી થતો હતો તો એને ઘરવાળાને જાણ પડી અને ઘરવાળા પછી એને જ્યારે તપાસ કરતા હતા તો ત્યારે જો એમાં જો આરોપી છે અને એનો ભાઈ એ બંને એને ઘરવાળા સાથે માથાકૂટ કરી હતી અને પછી આ માથાકૂટને દરમિયાન પૂરી ઘટનાની વિગત બહાર આવી હતી અને પછી આગળની તપાસ હાથ ધરીને પોલીસે આ રેપના બનાવમાં જો આરોપી છે એને તાત્કાલિક ધરપકડ પણ કરી હતી. જે આ દુષ્કર્મ થયું છે તો શું સગીરાની સાથે કોઈ બીજો અન્ય કોઈ બનાવ બનેલો છે, એ પ્રેગ્નન્ટ છે, શું છે હકીકત શું છે? કારણ કે લગભગ 3-1 માસ પહેલાં 4-5 વખત અલગ અલગ ટાઈમમાં દુષ્કર્મ કરેલ હતો અને જે ફરિયાદ મુજબ જો બાળકીને માસિક ધન પણ નથી થતો હતો અને એના કારણે આ પૂરો બનાવ જો હોય પછી એને ઘરવાળાને ખબર પડીને પછી આ વસ્તુ પૂરી બહાર આવી. જે આરોપી છે એની પર કોઈ અન્ય ગુનાની ઇતિહાસ હોય તો એ બતાવો. અત્યાર સુધીની તપાસમાં આરોપીનો કોઈ અન્ય ગુનાની ઇતિહાસ જણાવેલ નથી.